નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળા યોજાયા. બોરસદમાં મુખ્યમંત્રીના હસ્તે સાધન સહાયનું વિતરણ. વડોદરા, રાજકોટ, નવસારીમાં ગરીબ કલ્યાણ મેળા યોજાયા. ભારે વરસાદના કારણે નુકસાન પામેલા બનાસકાંઠાના અસરગ્રસ્ત ગામોની રાજ્યકક્ષાના કૃષિમંત્રી જશાભાઈ બારડે લીધી મુલાકાત. અસરગ્રસ્ત ગામડાઓની નુકસાનીનો સર્વે હાથ ધરાયો. યોગ્ય વળતર આપવાની હૈયા ધારણ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફરજિયાત મતદાનના નીતિ નિયમો જાહેર કરતી ગુજરાત સરકાર. મતદાન ન કરનારને ₹100 દંડ. 12 જેટલા સંજોગોમાં મતદાનમાંથી મુક્તિની અપાઈ છૂટછાટ. ઇસ્લામાબાદમાં મળનારી સંયુક્ત રાષ્ટ્રમંડળ સંસદીય સંઘની બેઠકમાં જમ્મુ કાશ્મીર વિધાનસભાના અધ્યક્ષને આમંત્રણ નહીં. ભારતે બેઠકનો બહિષ્કાર કરવાનો કરે નિર્ણય. જોઈએ સમાચાર વિગતવાર. ઇસ્લામાબાદમાં મળનારી સંયુક્ત રાષ્ટ્રમંડળ સંઘની બેઠકમાં જમ્મુ કાશ્મીર વિધાનસભા અધ્યક્ષને આમંત્રણ ન પાઠવતા ભારતે વિરોધ દર્શાવી બેઠકનો બહિષ્કાર કર્યો છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં 30 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી આ બેઠક મળવાની છે. આ અંગે લોકસભા અધ્યક્ષા સુમિત્રા મહાજને જણાવ્યું હતું કે તમામ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારત રાષ્ટ્રમંડળના અધ્યક્ષને પણ પત્ર લખી આ અંગેની જાણ કરશે. ભારતના અન્ય વિધાનસભા અધ્યક્ષોને આમંત્રણ આપવામાં આવ્યા છે. कि ये अगर होता है तो ये गलत बात है. इंडिया रीजन में एक विधानसभा को निमंत्रण नहीं आना तो पूरी इंडिया रीजन ने सोचना चाहिए. आज उसी के लिए सभी विधानसभाओं के अध्यक्षों की बैठक थी और आज हम सब ने मिल करके एक निर्णय लिया है जो हम चेयरपर्सन जो है सीपीआई की उनको हम बताएंगे कि अगर जम्मू एंड कश्मीर को निमंत्रण नहीं आता है तो इंडिया रीजन ઇસ્લામાબાદ મેં હોને વાલી ઉસ કોન્ફરન્સ મેં નહીં જાયેગા. હમ બાયકોટ કરેંગે. યા તો આપ વેન્યુ બદલો યા ઇન્ડિયા રીજન વિલ નોટ અટેન્ડ ધ મીટિંગ. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઓડિશાની પોતાની મુલાકાત અધ વચ્ચે છોડીને ગત મોડી રાત્રે દિલ્હી પરત ફર્યા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પત્નીની તબિયત વધુ ખરાબ છે અને તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. રાષ્ટ્રપતિ દિલ્હી પહોંચતા જ પોતાની પત્નીને મળવા માટે કેન્ટોનમેન્ટ સ્થિત આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ ગયા હતા. રાષ્ટ્રપતિના પત્નીને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ઓડિશાની 2 દિવસની મુલાકાતે હતા અને કટક વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં ભાગ લેવાના હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બોચાસણ બોરસદ ખાતેથી ગઈકાલે ગરીબ કલ્યાણ મેળાની 8મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. ગરીબ કલ્યાણ મેળામાં 4,264 જરૂરિયાતમંદ ગરીબોને 4,10,00,000નો લાભ હાથોહાથ પહોંચાડતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમે ગરીબી હટાવોના નારા નથી લગાવ્યા, પરંતુ ગરીબોને સાધન સહાય આપી તેમને આર્થિક સક્ષમ બનાવવાનો માર્ગ ખુલ્લો કર્યો છે. મુખ્યમંત્રી આણંદ જિલ્લા પોલીસ દ્વારા નિર્મિત ટ્રાફિક નિયમન વેબસાઇટ તેમજ પોલીસ અધિક્ષકે દત્તક લીધેલા લક્કડપુરા ગામની વેબસાઇટ પણ લોન્ચ કરી હતી. મુખ્યમંત્રીશ્રી આ પ્રસંગે બોરસદના આઝાદી સંગ્રામ સાથે જોડાયેલા ઇતિહાસ વિશે પણ વાત કરી હતી. ઉપરાંત 2,50,000 સખી મંડળોના નેટવર્ક વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી. મુખ્યમંત્રી આનંદીબેને આવાસ યોજના હેઠળ 2,852 વ્યક્તિઓને 3,40,00,000 તથા રોજગાર યોજના હેઠળ 919 યુવાનોને 45,95,000 રૂપિયાની સહાય વિતરિત કરી હતી. રાજકોટમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી નીતિન પટેલની આગેવાનીમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. મેળામાં લાભાર્થીઓને વિવિધ પ્રકારની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના 4,683 લાભાર્થીઓને ₹11 કરોડની સહાય મંત્રી ગોવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રી નીતિન પટેલના હસ્તે આપવામાં આવી હતી.
વડોદરામાં પણ રાજ્યના મંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળામાં સરકારી યોજનાની માહિતી આપતા વિવિધ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. મંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરીબો સ્વમાનથી પગભર થઈ જીવન નિર્વાહ કરી શકે તે માટે નવસારીમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. રાજ્યના ગૃહરાજ્યમંત્રી રજની પટેલના હસ્તે નવસારી પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને 5 કરોડના ચેક અને સાધન સહિતની વિવિધ સહાય વિતરિત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા 7 તબક્કામાં 1,225 ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને 83.48 લાખ લાભાર્થીઓને ₹12,388 કરોડની સહાય કરી ચૂકી છે. ગરીબ કલ્યાણ મેળામાં વિધાનસભાના ઉપદંડક આરસી પટેલ, ધારાસભ્ય પિયુષ દેસાઈ, કલેક્ટર રમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી કેડી ચંદારાણા સહિત લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 5 કરોડ કરતા વધારે રકમના લાભો અહીંયા આપવામાં આવ્યા છે અને એના કારણે બનાસકાંઠા અને પાટણમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. આ બાબતને રાજ્ય સરકારે ગંભીરતાથી લઈ પૂરગ્રસ્ત વિસ્તારોનો સર્વે હાથ ધર્યો છે. રાજ્યકક્ષાના કૃષિ અને નાગરિક પુરવઠા મંત્રી જશાભાઈ બારડે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેમણે વધુ સહાય આપવાની સરકારની વિચારણા હોવાનું જણાવ્યું હતું. યાત્રાધામ અંબાજી નજીક રાણપુર ખાતે 1 વર્ષ અગાઉ બંધાયેલો પુલ તાજેતરના ભારે વરસાદને કારણે તૂટી જતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે એવી હૈયાધારણા આપી હતી કે આગામી ભાદરવી પૂનમ પહેલા પુલ ફરીથી બનાવી દેવામાં આવશે. પુલ તૂટી જવાને કારણે અંબાજીથી હળાદ તરફનો તમામ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. હાલ 1 અઠવાડિયાથી બંધ રહેલા માર્ગને ડાયવર્ઝન આપીને વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો છે. અંબાજી તરફ જતા મોટાભાગના વાહનો રાણપુર થઈને જતા હોવાથી એવી આશા રાખવામાં આવી રહી છે કે પુલનું સમારકામ સત્વરે કરવામાં આવે. રસ્તો છે એમાં તાજેતરમાં ભારે વરસાદને કારણે તૂટી ગયો હતો અને તૂટી જવાથી ટ્રાફિક બંધ હતો એ અને એના બાજુ ટ્રાફિક ચાલુ કરવા માટે અમે બાજુમાં ડાયવર્ઝન આપેલ છે અને ટ્રાફિક ચાલુ કરી દીધેલ છે અને એના માટે અમે પાકો પુલ ભાદરવી પૂનમ પહેલાં તૈયાર થઈ જાય એવી અમે ગણતરી કરીએ છીએ અને થઈ જશે. ગુજરાતના નાગરિકોને હવે ફરજિયાત મતદાન કરવું પડશે. આવો નિયમ બનાવનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ઓક્ટોબર મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી આ નિયમ અમલમાં મૂકવામાં આવનાર છે. મતદાન નહીં કરનારને 100 રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં ફરજિયાત મતદાનનો નિયમ અમલી કરી દેવામાં આવ્યો છે. આગામી ઓક્ટોબર મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી સરકાર આ નિયમનો અમલ કરાવનાર છે. જો મતદાન નહીં કરવામાં આવે તો તે મતદાતાને 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. દુનિયાના કોઈ પણ એક લોકતાંત્રિક દેશમાં જેટલું વોટિંગ જરૂરી છે એટલું વોટિંગ ફરજિયાત હોવું પણ જરૂરી છે. મતદાન અલ્ટિમેટલી લોકતંત્ર એ એક અને પાર્લામેન્ટ અથવા તો વિધાનસભાઓ એ લોકશાહીના મંદિરો છે. એક વખતે તમે તમારા પ્રતિનિધિને 5 વર્ષ માટે ચૂંટીને સંસદમાં કે ધારાસભામાં કે વિધાનસભામાં જ્યારે તમે મોકલો છો અને પછી 1 જ મહિના પછી જ્યારે તમે ફરિયાદ કરવા માંડો છો કે ભાઈ આ સરકાર બરાબર કામ નથી કરતી કે સરકાર આમ કરે છે તો એ લોકોને એવું કોઈ કહેવાનો અધિકાર નથી. જો કે રાજ્ય સરકારે આ નિયમમાં 12 જેટલી છૂટછાટ પણ આપી છે, જેવી કે રાજ્ય બહારથી આવેલા લોકો, બીમાર વ્યક્તિ, મેડિકલ ઇમરજન્સી અને વિકલાંગો છે. ફરજિયાત મતદાન અંગેના નિયમ બાબતે લોકોએ કંઈક આ રીતે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગરીબ દેશ મેં જ્યાં વૈસી લોક પૈસે કે લે મરતે
ये फेयर नहीं है। आप बंदे साहब वोटिंग के दिन पूरा बंद रखते हैं, वो अपनी मजदूरी नहीं कमा पाता, और अगर वोटिंग देने न जाए तो उसके ऊपर 100 रुपये का जुर्माना और दिया जाए, मतलब उसको लिए एक वोट का दिन मतलब 200 रुपये की रोजी रोटी का सवाल हो गया उसके लिए। અનિવાર્ય મતદાનના નિયમ સામે કેટલાક લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે, તેમની દલીલ છે કે આવો નિયમ અમલમાં મૂકવો અઘરો છે। ગુજરાતમાં આ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં આપણે ફરજિયાત મતદાન કરીએ, આ પ્રયોગ છે અને પ્રયોગ ઘણો અઘરો છે। કોઈ પણ પ્રયોગ ક્યારેય પણ સહેલો હોતો નથી, એ અઘરો જ રહેવાનો છે। લોકોની ઈચ્છા કેટલી છે, વહીવટીતંત્ર કેટલું સક્ષમ છે, અને લોકશાહી પ્રત્યેની આપણી ભક્તિ કેટલી છે, ત્રણ વસ્તુનું આમાંથી એક ઉદાહરણ મળી રહે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 50-60 જેટલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ ચૂકી છે, જેમાં સરેરાશ 50-60% જેટલું મતદાન નોંધાયું હતું। હવે ફરજિયાત મતદાનનો નિયમ લાગુ કરવાનો સરકારનો પ્રયાસ કેટલો કારગત સાબિત થાય છે અને 100 રૂપિયાના દંડની જોગવાઈ કેટલી અસરકારક પુરવાર થાય છે તે જોવાનું રહ્યું। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। સ્વામી ચિન્મયાનંદજીના જન્મની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। અમદાવાદની ચિન્મય મિશન દ્વારા સારથીનો સથવારો કાર્યક્રમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગીતાના અધ્યાય લોકોને સમજાવવામાં આવ્યા હતા। ગીતા જ્ઞાન યજ્ઞ નામનો આ કાર્યક્રમ હતો, જેમાં આચાર્ય ચિન્મય મિશનના બ્રહ્મચારી અર્થવેન ચૈતન્ય સ્વામી દ્વારા શહેરના ટાગોર હોલ ખાતે 18મા અધ્યાયનું જ્ઞાન લોકોને અપાયું હતું। આ પ્રસંગે ચિન્મય મિશન સ્કૂલના ટ્રસ્ટી ગૌરીબેને આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકો સમક્ષ રજૂ કર્યો હતો। વેદ ઉપનિષદના જે જ્ઞાનનો નિચોડ છે એ ગીતાના 700 શ્લોકની અંદર સમાયેલો છે, તો ચિન્મયાનંદજીએ એવી રીતે આ આખું ગીતાજીનું લોકો સુધી પહોંચવા માટેનું સંકલન કરેલું છે, જે આજના યુગમાં પણ નાના મોટા સર્વેને એ આજના યુગ પ્રમાણે એને આપણા જીવનમાં કઈ રીતે યુઝ કરી શકીએ અને આપણું જીવન સુવ્યવસ્થિત બનાવી શકીએ એ રીતે આખું એને સિમ્પ્લિફાય કરીને સમજાવ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કચ્છ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે। તેને અનુલક્ષીને પ્રદેશના અગ્રણીઓની એક બેઠક ભુજ ખાતે આયોજિત કરવામાં આવી હતી। બેઠકમાં કચ્છના પ્રભારી અને સંગઠન મંત્રી કેસી પટેલની હાજરીમાં કચ્છ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારો સાથે ચૂંટણીલક્ષી તેમજ અન્ય વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં પ્રદેશ સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા, સંસદીય સચિવ વાસણભાઈ આહિર સહિત ભાજપના અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। મહિલા સશક્તિકરણ કાર્યક્રમની ઉજવણી હેઠળ સેલવાસ પરિવહન વિભાગ દ્વારા કેવળ મહિલાઓ માટે ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં 250 જેટલી મહિલાઓને એક જ સ્થળે અને એક જ સમયે ડ્રાઇવિંગ લાયસન્સ કાઢી આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ અંગે જણાવતા પરિવહન અધિકારી નીતિન જિંદાલે જણાવ્યું હતું કે મહિલાઓ માટે પ્રથમવાર જ આ પ્રક્રિયા સફળ રીતે હાથ ધરવામાં આવી છે। આગામી દિવસોમાં ઓનલાઈન લાયસન્સ વિતરણ પ્રક્રિયા ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ કોલેજ સુધી લઈ જવાશે। પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 164 જેટલા ભારતીય માછીમારો મુક્ત થઈને માદરે વતન પાછા ફરતા લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા। આતુરતાથી રાહ જોઈ રહેલા માછીમારોના સ્નેહીજનો પોતાના સ્વજનોને જોતા હર્ષાર્શુ રોકી શક્યા નહોતા। પાકિસ્તાનની કરાંચી જેલમાં રહેલા 355 ભારતીય માછીમારો પૈકી 164 માછીમારોને છોડવાનો નિર્ણય 2 ઓગસ્ટે કરવામાં આવ્યો હતો। પરત આવતા માછીમારોને આવકારવા વેરાવળ ખારવા સમાજ તથા ફિશરીઝ વિભાગના અધિકારીઓ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મુક્ત થઈને આવેલા માછીમારો પૈકી કોડીનારના 78, ઉનાના 63, દીવના 8, વલસાડના 2, મેદરડાના 2, સુત્રાપાડાના 1, ઉત્તરપ્રદેશના 6, મહારાષ્ટ્રના 2, પશ્ચિમ બંગાળના 1 તેમજ બિહારના 1 માછીમારનો સમાવેશ થાય છે। હજુ પણ પાકિસ્તાની જેલમાં 191 ભારતીયો કેદ છે। તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।